રાજકોટ જિલ્લા સહકારી સંઘ માટે 17 બેઠકો માટે ચૂંટણી થવાની હતી. મને ગૌરવ છે, આનંદ છે કે રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી 16 બેઠકો અગાઉ બિનહરીફ થઈ ચૂકી છે. એક બેઠક માટે ચૂંટણી હતી અને આજે મતદાન થયેલી છે. આ સીટ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ સંખાવડા જંગી લીડ સાથે જીતવાના છે. અને સહકારી ક્ષેત્રમાં હંમેશા હું માનું છું કે એક ખેડૂતોની સારી ભાવનાથી કામ કરવા માટે ચૂંટણી ન થાય માટે મારા હંમેશા પ્રયત્નો રહ્યા છે. પણ એક બેઠક માટે એક યા બીજા કારણોસર ચૂંટણી થઈ છે, પણ આ બેઠક પણ અમે જીતી અને 17 બેઠક રાજકોટ જિલ્લા સંઘમાં જીતી. તો આ શુદ્ધિકરણ માટે જ એક બેઠક મને લાગે છે કે એની ચૂંટણી થવા જઈ રહી છે. 3 વાગે શુદ્ધિકરણ થઈ જશે અને ભારતીય જનતા પાર્ટીની અંદર સીઆર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી આખા રાજ્ય અંદર તમામ સહકારી ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે અને મેન્ડેટને આધારે જ અમે ચૂંટણીઓ લડતા આવ્યા છીએ. અગાઉ પણ ભૂતકાળમાં જેટલી રાજકોટ જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રમાં ચૂંટણી થઈ એ પાર્ટીના મેન્ડેટ ઉપર લઈ હતી. આ જિલ્લા સંઘની અંદર પણ પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે અને મેન્ડેટની કોપી પણ અમારી પાસે, એટલે ખોટો અપપ્રચાર ન ચાલે. આ સહકારી ક્ષેત્ર છે, મતદારોને ખબર છે અને 3 વાગ્યાનું પરિણામ ખબર પડી જશે.